પાલમપુર ખાતે આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં ટેબલે ટેબલે જાણે લાંચ વિના કામ થતા ન હોય તેમ જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે એસીબીની ટીમે 3 દિવસમાં 2 કર્મીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે, જેમાં 2 દિવસ અગાઉ નગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના સાઇટ સુપરવાઇઝરને તેમજ બુધવારે આરટીઓ કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરને 5,000ની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો છે, જેને લઈ લાંચની લત ધરાવતા કર્મીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુરની સરકારી કચેરીઓમાં લાંચ લેવાની જાણે પ્રથા ચાલતી હોય, લોકોને પોતાના નાના મોટા કામ કરાવવા માટે સરકારી બાબુઓને લાંચ સ્વરૂપે પૈસાનો પ્રસાદ ચઢાવવો પડતો હોવાની રાડ ફરિયાદો ઉઠી છે, ત્યારે કેટલાક જાગૃત નાગરિકો લાંચિયા કર્મીઓને કાયદાનું ભાન કરાવવા માટે એસીબીનો સહારો લેતા હોય છે, જેને લઈને નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીને 4th હપ્તાની કાર્યવાહી કરવા માટે ₹10,500ની લાંચ માંગનાર સાઇડ સુપરવાઇઝરને પાલનપુર એસીબીની ટીમે સોમવારના રોજ ઝડપી પાડ્યો હતો, જેની તો હજુ તપાસ ચાલી રહી છે. ત્યાં પાલનપુર આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા આવતા અરજદારો પાસેથી આરટીઓ કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કાયદેસરની ફી ઉપરાંત 2 થી 5 હજાર સુધીની લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદના આધારે પાલનપુર એસીબી કચેરીના પીઆઈ એન એ ચૌધરીએ તેમની ટીમ સાથે આરટીઓ કચેરીમાં છટકું ગોઠવ્યું હતું, જેમાં અહીં કરાર આધારિત ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટર દલસુખ પરમાર ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે અરજદાર પાસેથી ₹5,000ની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે લાંચિયા ઓપરેટરને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ લાંચ રૂશ્વત ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે એસીબીની ટીમે પાલનપુરમાં પગાર સાથે લાંચની આડી કમાણી રળતા 2 કર્મચારીઓને 3 દિવસમાં ઝડપી પાડતા લાંચની કમાણી કરવામાં રચ્યા પચ્યા રહેતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. વિનોદ સુંદેસા, પાલનપુર.